અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. આવકવેરા વિભાગ તરફથી ભરૂચ જિલ્લાના 1000 કરતાં વધારે ખેડૂતોને ઇન્કમટેક્સ ભરવાની નોટિસ આપવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ આવકવેરા વિભાગના અધિકારીઓને નોટિસો પાછી ખેંચી લેવા માટે રજૂઆતો કરી છે. અનેકવારની રજૂઆતો છતાં નોટિસો પાછી ખેંચવામાં નહીં આવતા ખેડૂતો છેક સુધી લડી લેવાના મિજાજમાં આવી ગયા છે. ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના હોલમાં ખેડૂતોનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં ખેડૂતોએ એકસુરમાં આવકવેરા વિભાગની કામગીરીને વખોડી નાખી હતી. આગામી 5 માર્ચના રોજ ખેડૂતો આવકવેરા વિભાગના અધિકારીઓને મળશે અને તેમાં સમસ્યાનો હલ નહીં આવે તો આંદોલનને જલદ બનાવવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ ખેડૂતોને કોઈપણ પ્રકારનો ઇન્કમટેક્સ ભરવાનો હોતો નથી, પણ તેમને નોટિસો આપી તથા દંડ ફટકારી કનાળગત કરવામાં આવી રહી છે. આજરોજ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના આમંત્રણને માન આપીને ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખની આગેવાનીમાં જિલ્લાના તમામ ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં ભરૂચ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ખેડૂતોનું એક મોટું સંમેલન યોજવામાં આવ્યું, જેમાં 2000 કરતાં વધુ ખેડૂતોએ હાજરી આપી અને પોતાની વેદના રજૂ કરી. અત્યારે ભારત સરકારના ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં ભરૂચમાં આવેલ આવકવેરાની કચેરી દ્વારા ખેડૂતોને જે હેરાનગતિ કરવામાં આવે છે એના વિરુદ્ધમાં ખેડૂતોએ ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો અને ખેડૂતો ખૂબ દુઃખી છે. ત્યારે ખેડૂતોની પડકે ખેડૂત સમાજ અને તમામ ખેડૂતો ભરૂચ જિલ્લાના તમામ આગેવાનો રાજકીય પક્ષથી અને પરંપરાથી દૂર રહીને અથવા તો એ રાજકીય વાતો દૂર મૂકીને બિન રાજકીય રીતે બધા ખેડૂતો ભેગા થયા અને ખેડૂતોના પ્રશ્નોને ઉકેલવા માટે પ્રયત્ન કરવા માટેના સંકલ્પબદ્ધ થયા અને આવનારા દિવસોમાં આવકવેરા દ્વારા આવી જ ખેડૂતોને કનારગત થશે તો આજે નક્કી થયા મુજબ આવતા ગુરુવારે તારીખ 5/3/20 રોજ બપોરના 2 કલાકે આવકવેરા કમિશનરશ્રીને મળવા માટે નક્કી કરેલ છે. અને ખેડૂતો આ જે માનસિક ત્રાસ છે અને કેટલાક ખેડૂતોને આપઘાત કરવો પડ્યો એવો મોટો દંડ, કરોડ રૂપિયાનો દંડ ફટકારેલો છે, તેના વિરુદ્ધમાં ખૂબ રજૂઆતો થઈ અને આજની આ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે સભા પૂર્ણ થઈ અને ત્યાર પછી આ રીતના નિર્ણયો લેવાના અને આના પછી પણ જો ખેડૂતોને કનારગત ચાલુ થશે તો ખૂબ મોટા પ્રમાણમાં જલદ આંદોલન ઉપાડવામાં આવશે અને બધા જ ખેડૂત આગેવાનોએ એક જ અવાજે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના આમંત્રણને માન આપીને આ ઉપસ્થિત થયેલા તમામ ખેડૂતોને ખાતરી આપી કે અમે તમારી સાથે છીએ અને આવનારા દિવસોમાં ખેડૂત ઉપર જે કોઈ પડકાર આવશે એને અમે પહોંચી વળીશું અને ખેડૂતો નિર્ભય બનીને રહે એવી ખેડૂતોને સૌ આગેવાનોએ હોપ આપી. ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા આજે નીલકંઠેશ્વર ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. જે રીતે ભરૂચ જિલ્લાની અંદર હજારો ખેડૂતોને જે રીતે ઇન્કમટેક્સની નોટિસ આપવામાં આવે છે, ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે, જે ખેડૂત 2-3 વર્ષથી જેનું મૃત્યુ થયેલું છે, મરણ થયેલું છે, એવાના ઘરે પણ ઇન્કમટેક્સ તરફથી નોટિસ આપવામાં આવે છે. 7 વર્ષ ઉપરના કેસોના પણ નોટિસની સ્કૂટી કર્યા વગર આપવામાં આવે છે. ડિપાર્ટમેન્ટલી દરેક ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. એની સાથે સાથે જિલ્લાના તમામ રાજકીય પક્ષો પણ ખેડૂતોની સાથે જોડાયેલા છે. આવનાર દિવસની અંદર 5 તારીખે સમગ્ર ખેડૂત સમાજ એક રેલીના રૂપમાં આયકર વિભાગને આવેદનપત્ર પણ આવશે. જરૂર પડશે તો કેટલાક ખેડૂતો આત્મહત્યા કરવા પણ તૈયાર છે, જેની સંપૂર્ણ જવાબદારી આયકર વિભાગની રહેશે.